દિલ્હીમાં ખેડૂતો કરશે હલ્લા બોલ. મોદી સરકાર સામે મોરચો માંડવા જઈ રહ્યા છે આ ખેડૂતો. 1 લાખ જેટલા ખેડૂતો જે એકત્રિત થશે રામલીલા મેદાન ખાતે, અને અહીં સંસદ માર્ચ તેઓ યોજવાના છે. તો પડતર માંગને લઈને અહીં ઘેરાવ કરવામાં આવશે. સંસદ સુધી આ માર્ચ તેઓ યોજવાના છે. તો મોટી સંખ્યામાં ખેડૂતોની આ રેલી કહી શકાય. હિતેન વિઠલાણી આપણી સાથે જોડાયા છે. હિતેન, જે રીતે ખેડૂતોની આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, અનેક એવી માંગો છે, ખેડૂતો પરેશાન છે, શું કાર્યક્રમ રહેશે આજનો ખેડૂતોનો? બિલકુલ, દિલ્હી ચલો નારાની સાથે કિસાન મુક્તિ માર્ચ નું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. દેશભરથી લગભગ 1 લાખ થી વધુ ની સંખ્યામાં ખેડૂતો જે છે તે દિલ્હી પહોંચશે આજે, અને તે દિલ્હી બોર્ડરથી પોતાના બોર્ડરથી દિલ્હીમાં તે માર્ચ કરતા અંદર સુધી એન્ટર થશે અને સંસદ માર્ગ સુધી તે પહોંચવાનો પ્રયાસ કરશે. ત્યારબાદ આવતીકાલે જે છે તે તમામ ખેડૂતો રામલીલા મેદાનમાં એકત્રિત થઈને સરકારના વિરુદ્ધ જે છે તે માર્ચ કરવાના છે. 200 થી વધુ કિસાન સંગઠન આ માર્ચની અંદર જોડાવાના છે. માંગણી માત્ર ને માત્ર એ જ છે કે કૃષિ સંકટ પર ચર્ચા થશે, કર્જ માફી કેવી રીતે સરકાર 4.5 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી તેમની કર્જ માફી નથી કરી તે મામલે તે લોકો આ માર્ચ કરી રહ્યા છે. બીજી તરફ MSP ના ભાવ તેમને મળી નથી રહ્યા તે અંગે પણ ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો જે છે તે હલ્લાબોલ કરી રહ્યા છે. એટલે માંગ અનેક છે, પણ જોવું એ રહેશે કે ગત થોડા દિવસ પહેલા પંજાબના ખેડૂતો પણ પોતાની માંગણીઓ સાથે જ્યારે યુપી બોર્ડર થી દિલ્હી પહોંચવાના હતા તે દરમિયાન તેમને દિલ્હીની અંદર એન્ટર થવા જ નહોતા દેવામાં આવ્યા, અને યુપી બોર્ડર ઉપર જ તેમને રોકવામાં આવ્યા હતા. લાઠીચાર્જ થઈ હતી, પાણી છોડવામાં આવ્યું હતું, આસુગેસના ગોળા પણ છોડવામાં આવ્યા હતા. તો હવે ત્યારે આ દેશભરના ખેડૂતો અલગ અલગ બોર્ડર પરથી દિલ્હીમાં એન્ટર થશે, તે દરમિયાન શું સ્થિતિ થાય છે તે પણ જોવા જેવું રહેશે. જે હિતેના આભાર માહિતી માટે. તો ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈને આ મહારેલી યોજવાના છે, અને કેવી માંગો છે જેમાં દીવા માફીની મુખ્ય માંગ, આ સાથે જે વિસ્તારોમાં પાણી નથી પહોંચતું, આ તમામ વિવિધ માંગો સાથે આ મહારેલી યોજવામાં આવી છે.